નમસ્કાર દોસ્તો, એજ્યુકેર વિથ ડૉક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારી આંકડાશાસ્ત્ર વિષયની બોર્ડની પરીક્ષા છે, તો એ બોર્ડની પરીક્ષામાં તમને મદદરૂપ થવા માટે આ વિડીયો દ્વારા હું આંકડાશાસ્ત્ર વિષયના ભાગ એકના જે ચાર પ્રકરણ છે તેમાં વિભાગ બીમાં પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની હું તમારી સમક્ષ રજૂઆત કરવાનો છું. પણ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે આંકડાશાસ્ત્ર વિષય એવો છે કે એમાં એક ગુણના પ્રશ્ન ગમે ત્યાંથી પેપર શેટર મૂકી દેતા હોય છે, એટલે તમારે હું જે આ સવાલ દર્શાવું એના પર જ આધાર રાખવો નથી, પણ તમારે બીજા સવાલ પણ વાંચવાનું રહેશે, એટલે બીજા સવાલ તમારે પણ જોવાના રહેશે. પણ જે મને મોસ્ટ આઈએમપી લાગ્યા છે એ આઈએમપી પ્રશ્નોની હું તમારી સમક્ષ રજૂઆત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, ભાગ એકના જ પ્રશ્નો હું રજૂઆત કરું છું. સમયનો થોડો અભાવના કારણે હું ભાગ બેના પ્રશ્નો રજૂ કરી શક્યો નથી, જેનું તમારી સમક્ષ હું માફી માંગુ છું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, હું વિભાગ બીમાં પૂછાતા પ્રકરણ એકના પ્રશ્નની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ એક સૂચક આંકમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તેની હું વાત કરું તો સૌ પ્રથમ પહેલો સવાલ, અચલ આધારના સૂચક આંકનું પરંપરિત આધારના સૂચક આંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો. ત્યારબાદ નંબર બે, લાસ્પિયરનું સૂચક આંકનું સૂત્ર લખો. નંબર ત્રણ, ફિશરના આદર્શ સૂચકાંકનું સૂત્ર લખો. નંબર ચાર, પાસેના સૂચકાંકનું સૂત્ર લખો. નંબર પાંચ, કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું સૂત્ર લખો. નંબર છ, કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું સૂત્ર લખો. નંબર સાત, કોના સૂચકાંકને આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે. નંબર આઠ, ભારના કેટલા પ્રકાર છે. નંબર નવ, સ્પષ્ટ ભાર એટલે શું. નંબર દસ, ગર્ભિત ભાર એટલે શું. અને નંબર અગિયાર, સ્પષ્ટ ભાર આપવાની રીતો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાયમાં જે વિભાગ બી આપ્યા છે એ તો તમારે કરવાનું જ છે, તે ઉપરાંત મેં આ તમને બીજા સવાલ આપ્યા છે એ પણ તમારે પાકા કરી રાખવાના રહેશે કે જેથી તમને એક ગુણ પૂરેપૂરો મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને પ્રકરણ બે સુરેખ સહસંબંધની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, સુરેખ સહસંબંધમાં પણ તમારે સ્વાધ્યાયના જે વિભાગ બીના પ્રશ્નો છે એ તો તમારે વાંચવાના જ રહેશે, તે ઉપરાંત હું તમને બીજા સવાલ આપું છું એ પણ તમારે પાકા કરી રાખવાના રહેશે. તો સૌ પ્રથમ પહેલો સવાલ, સહસંબંધક એટલે શું. નંબર બે, સહસંબંધકના અભ્યાસની રીતો જણાવો. નંબર ત્રણ, ક્રમાંક સહસંબંધકની રીત કોણે આપી હતી. નંબર ચાર, ક્રમાંક સહસંબંધકનું સૂત્ર લખો. નંબર પાંચ, સહસંબંધની મહત્તમ કિંમત જણાવો. નંબર છ, સહસંબંધની ન્યૂનતમ કિંમત જણાવો. નંબર સાત, સહસંબંધકનો વિસ્તાર જણાવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સહસંબંધકનો જવાબ તમારો ક્યાંથી ક્યાં સુધી આવે એનો વિસ્તાર તમારે જણાવવાનો છે. ત્યારબાદ નંબર આઠ, આર બરાબર એક આવે તો શું અર્થઘટન થાય, એટલે કે જ્યારે સહસંબંધકનો જવાબ એક આવે તો ત્યારે તેનું તમે શું અર્થઘટન કરશો એ લખવાનું છે. ત્યારબાદ નંબર નવ, આર બરાબર માઇનસ વન આવે તો શું અર્થઘટન થાય. ત્યારબાદ નંબર દસ, આર બરાબર ઝીરો આવે તો શું અર્થઘટન થાય. અને વિદ્યાર્થી મિત્રો, નંબર અગિયાર, અવલોકનમાં ગાંઠ કૌંસમાં ટાઈ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને જે અગિયાર સવાલ મેં જણાવ્યા છે એ સવાલ તો તમારે પાકા કરવાના જ રહેશે, તે ઉપરાંત તમે અપેક્ષિત નવનીત અને સ્વાધ્યાયના જે બાકીના પ્રશ્નો છે એ પણ તમારે કરી જવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હું તમને પ્રકરણ ત્રણ સુરેખ નિયત સંબંધના પ્રશ્નોની વાત કરું તો એ ઘણા પ્રશ્નો મેં આવરી લીધા છે, તો તેની તમારી સમક્ષ રજૂઆત કરું તો સૌ પ્રથમ નંબર એક, સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા. નંબર બે, નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. નંબર ત્રણ, સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. નંબર ચાર, નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટી એટલે શું. નંબર પાંચ, નિયત સંબંધાંક કોના પરિવર્તનથી સ્વતંત્ર છે. નંબર છ, નિયત સંબંધાંક સેના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ત્યારબાદ નંબર સાત, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વય યોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ લખો. નંબર આઠ, નિયત સંબંધ રેખા મેળવવા માટેની કેટલી રીતો છે, કઈ કઈ. નંબર નવ, નિયત સંબંધ રેખાની બે ઉપયોગિતા જણાવો. નંબર દસ, નિયત સંબંધ રેખાના બે ગુણધર્મો જણાવો. નંબર અગિયાર, નિશ્ચયતાનો આંક
એટલે શું અને નંબર 12 જો કોઈ નિદર્શ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટીની કિંમત કેટલી થાય તો વિદ્યાર્થી મિત્રો આ 12 સવાલ આપ્યા છે એ પણ તમારે કરવાના રહેશે તેમજ સ્વાધ્યાયના વિભાગ B ના જે બાકી રહ્યા સવાલ એ પણ તમારા કરવાના રહેશે અને અપેક્ષિત અને બીજા કોઈ સંદર્ભ પુસ્તકોમાં જો વિભાગ B ના પ્રશ્નો આપ્યા હોય એ પણ તમારે જોવાના રહેશે અને હવે ત્યાર પછી ભાગ 1 ના છેલ્લું પ્રકરણ પ્રકરણ 4 સામયિક શ્રેણીના વિભાગ B માં પૂછાતા પ્રશ્નોની હું તમારી સમક્ષ રજૂઆત કરું તો સૌપ્રથમ પહેલો સવાલ સામયિક શ્રેણી એટલે શું વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે તમને પ્રકરણનું જે ટાઇટલ હોય છે ને બધા પ્રકરણનું જે ટાઇટલ હોય છે તેનો સવાલ તો તમારે કરી જ નાખવાનો રહેશે તમે જોઈ શકશો કે તમારે ધારો કે 10 પ્રકરણ હોય તો 10 સવાલ એ આવવાના જ કે સહસંબંધ કોને કહેવાય નિસંબંધ કોને કહેવાય સામયિક શ્રેણી કોને કહેવાય અને એમાંથી 2-3 સવાલ તો તમને વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા છે તેથી તમારે સામયિક શ્રેણી એટલે શું એ પણ કરી જવાનું રહેશે નંબર 2 સામયિક શ્રેણીના ઘટકોના નામ લખો નંબર 3 વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી થાય છે નંબર 4 સામયિક શ્રેણીના વલણ માપવાની રીતોના નામ જણાવો નંબર 5 સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું નંબર 6 સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે નંબર 7 એક વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વટઘટો કયા ઘટકની અસર દર્શાવે છે નંબર 8 દીર્ઘકાલીન ઘટક અથવા વલણ એટલે શું નંબર 9 દીર્ઘકાલીન ઘટકને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે નંબર 11 મોસમી ઘટક એટલે શું નંબર 11 મોસમી ઘટકને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે નંબર 12 ચક્રીય ઘટક એટલે શું નંબર 13 ચક્રીય ઘટકને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે નંબર 14 યાદચ્છિક અથવા અનિયમિત ઘટક અથવા અનિયમિત વધઘટ એટલે શું અને નંબર 15 અનિયમિત ઘટકને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે અને છેલ્લો સવાલ ચલિત સરેરાશનો અર્થ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ભાગ 1 ના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગ B માં પૂછાતા મેં તમને જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો તો તમારે કરી જ રાખવાના રહેશે અને વિદ્યાર્થી મિત્રો મેં તમને સવાલ આપ્યા છે એના પર જ ફક્ત તમારે આધાર રાખવાનો નથી કારણ કે આંકડાશાસ્ત્ર વિષયમાં સૂત્ર પણ પૂછાઈ જાય કોઈ પણ સવાલ એક ગુણમાં પૂછાઈ જવાની શક્યતા છે એટલે તમારે ફક્ત આ જ સવાલને મહત્વ આપવાનું છે ખરું પણ એના પર જ આધાર રાખવાનો નથી તેમ છતાં બીજા સવાલો પણ તમારે પાકા રાખવાના રહેશે પણ આમાંથી જે કદાચ મોસ્ટ ટાઈમથી પૂછાય એવા પ્રશ્નોને મેં આ મારા વિડીયોમાં લીધા છે અને આ પ્રશ્નોમાંથી જ પ્રશ્નો પૂછાય તો તમે વધુ ગુણ મેળવી શકો અને આવતીકાલના પરીક્ષામાં પણ તમારું પેપર ખૂબ જ સુંદર અને ખૂબ જ જોરદાર જાય એવી મારા તરફથી તમને શુભેચ્છાઓ છે અને હવે વધુ સમય ન લેતા હું વિરમું છું જય હિન્દ જય ભારત